गुड मॉर्निंग सप्तर्षि संकुल में आप सब विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। धोरण पांच विषय आसपास प्रकरण नंबर 10 दीवालोनी कहानी। मित्रों छेले आपणे घणा बधा प्रश्नों छे एनी वात करेली हती के आ युद्ध छे एमां केवा हथियार वपराणा हता, आ युद्ध छे एनुं कारण शुं हतुं, तेना प्रकारे केवुं नुकसान थयेलुं हतुं तेना विशे आपणे छेले वात करेली हती। चलो आपणे आजे जोईए के शोधी काढो जे मोटी बंदूक जेवी तोप यशपाले जोई ते कांसानी बनेली छे। यशपाले जे बंदूक जोई हती ते शेनी बनेली छे, तो के कांसानी बनेली छे। हवे घणा बधा प्रश्न पूछेला छे, चलो जोईए तमे कांसाथी बनेली कई कई वस्तुओ जोई छे, एवो प्रश्न पूछेलो छे के जे वस्तु कांसानी बनेली होय तेवी वस्तुना उदाहरण आपो। तो तेवो उदाहरण आपणे जोईए तो कांसाथी बनेली वस्तु शुं हशे, मूर्तिओ, दीवा, वाटकी, थाळी, ग्लास, मेडल वगैरे छे ए कांसानी बनेली छे। जो त्यारबाद हजारो वर्षोथी आदिवासीओ घणी बधी वस्तुओ बनाववामां कांसानो उपयोग करता हता। आश्चर्य थाय छे के केवी रीते तेओ तांबु अने कलाई एटले के टीन खाणोमांथी बहार काढता हता, के आ जे धातुओ छे तांबु अने कलाई एटले के टीन खाणोमांथी कई रीते बहार काढता हता। आ धातुओने ते पिगाड़ता हता, शुं करता हता, पिगाड़ता हता अने तेने सुंदर वस्तुओमां बनाववा माटे टाळता हता। एटले के जे तांबु छे, कलाई छे, तेने खूब गरम करीने तेने पिगाड़ता हता अने पिगाड़ीने त्यारबाद तेने सुंदर वस्तुओमां बनावता हता अने अथवा ढाळता हता। तमारा वडीलो पासेथी शोधो एवी वस्तुओ के जे कांसानी बनेली होय अने जे તે સમયે અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય એ વસ્તુના નામ તમારે આપવાના છે। તો હજારો વર્ષોથી તમારા જે વડીલો છે, માતા પિતા છે, બરોબર, એ ઘરમાં કઈ કઈ વસ્તુ વપરાતા હતા કાંસાની? તો કે અમારા ઘરમાં દાદા દાદી, બરોબર, તે કાંસાની વસ્તુઓ કઈ કઈ હતી? તો કે મૂર્તિ, દીવા, થાળી, વાટકી અને પ્યાલા, કાચના જે પ્યાલા છે, સોરી, જે આપણા ધાતુના પ્યાલા છે, વાટકી છે, થાળી, મૂર્તિ, આ બધી વસ્તુ કાંસાની બનેલી વાપરતા હતા। ત્યારબાદ જુઓ જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંની કઈ વસ્તુઓ તાંબામાંથી અને કઈ વસ્તુઓ પિત્તળમાંથી અને કઈ વસ્તુ કાંસાની બનેલી છે। જુદી જુદી વસ્તુના રંગ એટલે કે રંગ ઉપરથી તમારે કહેવાનું છે કે કઈ વસ્તુ તાંબાની છે, કઈ વસ્તુ પિત્તળની છે અને કઈ વસ્તુ કાંસાની છે। તો જુઓ મારા ઘરની અંદર જવાબમાં શું આવશે કે મારા ઘરની અંદર ભગવાનની પૂજા માટેનો લોટો, તરભાણી, ચમચી, પ્યાલી વગેરે લાલ રંગની વસ્તુઓ તાંબામાંથી બનેલી છે। ત્યારબાદ લોટો, થાળી, વાટકી, પ્યાલા, દીવાઓ, તપેલીઓ વગેરે પીળા રંગની બનેલી છે અને છેલ્લું પિત્તળમાંથી આ વસ્તુ છે શેમાંથી બનેલી છે? પિત્તળમાંથી। અને મૂર્તિ, વાટકી, થાળી, દીવા, જીત, આપણે જીત બદલ જે મેડલ મેળવેલા હોય, બરોબર, તે મેડલ છે તે શેમાંથી બનેલા છે? કાંસામાંથી બનેલા છે। અને આછા પીળા રંગની વસ્તુઓ છે તે કાંસા રંગમાંથી બનેલી છે। તો આમાં ખ્યાલ આવી ગયો, ચાલો જોઈએ આગળ। હવે આવે છે કે પાણીની વ્યવસ્થા કેવી હતી, પાણીની વ્યવસ્થા ત્યારે કેવી હતી? અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા છે। યશપાલ બોલ્યો, દીદી આ અડી કડી વાવ છે, જો અહીંયા તમે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો આ વાવ છે કેવી છે, અડી કડી વાવ, બરોબર, આ અડી કડી વાવ છે। આ વાવ
पूर्व पश्चिम 310 फूट लांबी अने उत्तर दक्षिण 10.5 फूटनी छे। एटले के पूर्व पश्चिम छे दिशा तेमा 310 फूट लांबी छे अने उत्तर दक्षिण 10.5 फूटनी छे। तेनो काठो घणो ज ऊंडो अने विशाळ छे। तेनो जे काठो छे ते केवो छे? घणो ऊंडो अने विशाळ छे। आ वावमां कोल 166 पगથિયા છે। એટલે તમને પૂછે કે અડી કડી વાવની અંદર કુલ પગથિયા કેટલા છે? તો તમારે કહેવાનું 166। કિલ્લામાં રહેતા લોકો આ પાણી કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી છે તે મેળવતા। એટલે કે જે લોકો કિલ્લામાં રહેતા હતા તે પાણી ક્યાંથી મેળવતા? તો કે આ અડી કડી વાવ છે તેમાંથી પાણી મેળવતા હતા। અહીં તમને જે ચિત્ર દેખાય તે છે તે શું છે? અડી કડી વાવ। ચાલો આગળ જોઈએ। કહો આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાએ કેવી રીતે ખેંચાય છે તે કહો। તમારી આસપાસમાં જુઓ અને ભૂગર્ભમાંથી એટલે કે જમીનમાંથી પાણી ઊંચે કઈ રીતે ખેંચાય છે તે તમારે કહેવાનું છે। ચાલો જોઈએ કે ભૂગર્ભમાં એકઠું એટલે કે ભેગું થયેલો પાણી કૂવામાં કે વાવમાં આવે છે। એટલે કે જમીનની અંદરથી પાણી ક્યાં આવે છે? કૂવો છે તેમાં અને વાવની અંદર આવે છે। કૂવામાંથી પાણી ઘડા દ્વારા હાથ વડે ખેંચીને લેવામાં આવે છે। એટલે કે જે કૂવામાં પાણી ભરેલું છે બરાબર તે ઘડા વડે બહાર કાઢવામાં આવે છે અને કોશરેટ દ્વારા ઉપર લાવવામાં આવે છે। ત્યારબાદ છે કે વાવમાંથી પાણી છે એ ડોલમાં ભરીને વાવ હોય પગથિયાવાળી હોય વાવ હોય કે હોય પગથિયાવાળી તો વાવમાંથી પાણી ડોલમાં ભરીને પગથિયા ઉપર ચડીને લાવવામાં આવે છે। આ રીતે ભૂગર્ભ જળ છે ભૂગર્ભમાંથી પાણી છે એ ઊંચી જગ્યાએ સુધી ખેંચી શકાય છે। ત્યારબાદ જુઓ કે વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે। વીજળીની મદદ વડે પાણી કઈ રીતે ખેંચાય છે? પછી જુઓ બીજો પ્રશ્ન કે વીજળી વિના પાણી કઈ રીતે ખેંચાય છે? વીજળી હોય ત્યારે પાણી કઈ રીતે ખેંચાય છે અને વીજળી વિના પાણી કઈ રીતે ખેંચાય છે? તો જુઓ કે વીજળીની મદદથી જ્યારે વીજળી હોય તો વીજળીની મદદથી મોટર દ્વારા સેના દ્વારા મોટર દ્વારા કૂવાનું પાણી નીચેથી ઉપર તરફ ખેંચાય છે। મોટર દ્વારા પાણી છે નીચેથી ઉપર તરફ ખેંચાય છે અને વીજળી વિના કેવી રીતે ખેંચાય? તો કે વીજળી વિના હેન્ડ પંપ દ્વારા પાણી જમીનમાંથી બહાર ખેંચાય છે। તો વીજળી હોય ત્યારે મોટર દ્વારા અને વીજળી ન હોય ત્યારે હેન્ડપંપ દ્વારા છે પાણી છે તે ખેંચવામાં આવે છે। પછી દીદી અમને નવઘણ કૂવો જોવા લઈ ગયા। પછી દીદી શું છે? દીદી છે તેમને નવઘણનો કૂવો છે તે જોવા લઈ ગયા। તેમણે કહ્યું કે આ કૂવો ચુડાસમા વંશના આ કૂવો છે તે ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલો છે। એટલે કે નવઘણ કૂવો ક્યારે બનેલો છે? તો કે ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં આ કૂવો છે તે બનેલો છે। મધ્યમાં કૂવો છે, વચ્ચે શું છે? કૂવો છે અને તેની ફરતે સીડીઓ આવેલી છે। આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણમાં જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે। એટલે કે આ સીડીઓ છે બરાબર ત્યાં સૂર્યપ્રકાશ અને હવા આવે તે માટે અમુક એટલે કે થોડાક અંતરે મોટા પ્રમાણમાં જાળી વિનાની ખુલ્લી બારીઓ છે તે મૂકવામાં આવેલી છે કે જેનાથી સૂર્યપ્રકાશ અને હવા છે તે અંદર આવી શકે। આ કૂવો એટલે કે નવઘણનો જે કૂવો છે તે 171 ફૂટ ઊંડો છે। તમે જ્યારે જૂનાગઢ ગયા હોય ત્યારે તમે આ નવઘણનો કૂવો છે એની મુલાકાત લઈ શકો છો। આ કૂવો છે તે 171 ફૂટ ઊંડો છે। પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં
कुल 204 पगथिया कोतरવામાં આવેલ છે। એટલે કે તમારે કુવાની અંદર જ્યારે પાણી સુધી પહોંચવું હોય તો ફરતી સીડીમાં કેટલા પગથિયા છે તો કે 204 પગથિયા કોતરવામાં આવેલ છે। ત્યારબાદ અમે અનાજના કોઠાર એટલે કે જ્યાં અનાજ છે એ એકઠો કરવામાં આવતું ભેગું કરવામાં આવતું તો અનાજના કોઠાર નૂરીશાહનો મકબરો આ બધી જગ્યા છે કે નૂરીશાહનો મકબરો વગેરે જોયા અને દીદી પાસેથી જાણકારી પણ મેળવી। ત્યારબાદ જુઓ કેવી દયનીય હાલત કેવી ખરાબ હાલત વાતો કરતા સિટી વગાડતા અને અમારા જ પડઘાઓ સંભળાતા સાંભળતા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થયા। બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થયા। હવે જુઓ તમે અહીં જો દીવાલ ઉપર લખવાની મનાઈ છે જે પહેલાના જમાનામાં જે દીવાલ હતો તેની ઉપર જો આ બધાય નામ લખેલા છે આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં બોર્ડ મારેલું છે છતાં પણ દીવાલ ઉપર નામ લખેલા છે। આગળ જોઈએ યશપાલ અહીં હવા કેવી ઠંડી લાગે છે। જીલ અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું। અહીંયા શું છે બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું છે। યશપાલ આ પાટિયો વાંચો પરંતુ જુઓ દીવાલ કેવી લાગે છે। આ પાટિયો એટલે કે દીવાલ ઉપર શું છે કે દીવાલ પર લખવાની મનાઈ છે છતાં પણ દીવાલ પર લખેલું છે। જીલ અરે વિચારો કે હજારો વર્ષો બાદ આ દીવાલ કેવી દેખાય છે। હજારો વર્ષો થઈ ગયા તો પણ આ દીવાલ કેવી દેખાય છે। તેણે રાજાઓ અને રાણીઓ ઘોડાઓ અને હાથીઓ રાજાઓ અને રાણીઓ ઘોડાઓ અને હાથીઓ યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી। દીવાલ પરના જે ચિત્રો હતા બરોબર તે થોડા જ વર્ષોમાં આપણે શું કર્યું બગાડી નાખ્યા। તમે અહીં દીવાલ પર જુઓ છો કે જે ચિત્ર છે એની ઉપર બધા નામ લખેલા છે। તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ તમારે જે ભૂતકાળ છે એનો અનુભવ કરવાનો છે। કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું। નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો તમે આના વિશે નાટક પણ કરી શકો છો। સૌ પ્રથમ જુઓ પ્રશ્ન આપેલો છે કે રાજા તેના મહેલમાં શું કરે છે તે કેવા પ્રકારના કપડાં પહેરે છે તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે એટલે કેવા પ્રકારનું ભોજન બનાવાય છે પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે અને તે કઈ ભાષામાં વાત કરે છે। આવા ઘણા બધા પ્રશ્નો છે તે આપેલા છે તો એના વિશે જુઓ કે રાજા તેમના રાજમહેલના દરબારમાં બેઠા છે તેમના કપડા રાજાઓના પારંપરિક પહેરવેશ જેવા છે એટલે કે રોજે જે કપડાં પહેરતા હોય એવા વેશમાં છે સાથે તેઓએ ઘણા બધા આભૂષણો પણ પહેરેલા છે એટલે કે ઘરેણાઓ પણ પહેરેલા છે। તેમના માટે વિવિધ પ્રકારના શાહી પકવાન બનાવાય છે એટલે કે વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવાય છે। તેઓને તેમના અંગત જાસૂસે બાજુના રાજ્યમાં રાજા તેમના રાજ્ય પર આક્રમણ કરી શકે છે તેવા સમાચાર આપ્યા છે કે બાજુના રાજા છે તેના પર આક્રમણ કરે છે તેવું તેના જાસૂસે કહેલું છે તેથી તે ખૂબ જ ચિંતામાં દેખાય છે। તેઓ પ્રાકૃત અને હિન્દી ભાષામાં વાત કરે છે તે કઈ ભાષામાં વાત કરે છે તો કે તે પ્રાકૃત અને હિન્દી ભાષાની અંદર છે તે વાત કરી રહ્યા છે। ચાલો ત્યારબાદ પ્રશ્ન આપેલો છે જુઓ કે મહેલના ઓરડા વિશે અનુમાન કરો કે મહેલના ઓરડા કેવા હશે। સુંદર ચટાઈ અને પડદાઓ અગાસી પર ફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે તો રાજાના મહેલના ઓરડાઓ અતિ ભવ્ય એટલે કે વિશાળ એના રૂમ છે એ કેવા હતા અતિ ભવ્ય અને વિશાળ એટલે કે મોટા
અને સજાવટથી પરિપૂર્ણ છે। ઓરડાઓમાં સુંદર ચટાઈ અને બારીબારણા કલાત્મક પડદાઓથી સજાવેલા છે। એટલે કે પડદા છે એ કલાત્મક છે, બરોબર, તેમાં અમુક અમુક કલા કરેલી છે અને તેને અવનવી ડિઝાઇનથી બનાવેલા છે। અગાસી પર સુંદર ફુવારાઓ ઠંડક પ્રસરાવી રહ્યા છે, એની જે અગાસી છે તેની ઉપર જે ફુવારાઓ છે એ ઠંડક પ્રસરાવી રહ્યા છે। અને રાજમહેલના બાગમાંથી ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ આવી રહી છે। રાજમહેલનો જે બાગ છે, બગીચો છે, ત્યાંથી ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ આવી રહી છે। ત્યારબાદ જુઓ કે જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો, જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો, ત્યાં કેટલા માણસો કામ કરે છે, તેઓ શું કામ કરે છે, તેઓએ શું પહેર્યું છે, તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે। તો અહીં કારખાનાની વાત કરેલી છે, ત્યાં કેટલા માણસો કામ કરે છે, શું કામ કરે છે, તેણે શું પહેરેલું છે, તેના વિશે પ્રશ્ન પૂછેલા છે। તો ચાલો તેનો જવાબ આપણે જોઈએ। તો અમે કપડાં, વાસણ, રમકડાં અને શસ્ત્રો બનાવવાના કારખાના જોઈ શકીએ છીએ। કપડાં, વાસણ, રમકડાં અને શસ્ત્રો બનાવવાના કારખાના જોઈ શકીએ છીએ। એક કારખાનામાં અંદાજિત 50 થી 60, એક કારખાનાની અંદર અંદાજિત 50 થી 60 માણસો કામ કરે છે। દરેક જૂથ પ્રમાણે માણસો જુદા જુદા કામ કરે છે, એટલે કે અલગ અલગ જૂથમાં લોકો કામ કરે છે। તેઓએ તે સમયનો પારંપરિક પહેરવેશ પહેર્યો છે, એટલે કે તે સમયમાં જે પહેરવેશ હતો તે પહેરેલો છે। મારા મતે તેઓ સવારથી સાંજ સુધી કામ કરતા હશે। ત્યાર પછી જુઓ, ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે। શેનો ઉપયોગ કરે છે કારીગરો? ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે। તમે પથ્થરની રજકણો હવામાં જોઈ શકો છો? શું એ પથ્થરની રજકણો તેમને કોઈ નુકસાન કરે છે? તો આવો પ્રશ્ન આપેલા છે, ચાલો તેના જવાબ જોઈએ। તો કે હા, કારીગરો છે તે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરતા નજર પડે છે, એટલે કે તે કોતરણી કરે છે શેના વડે? તો કે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરીને। અમે પથ્થરની રજકણો પણ હવામાં ઉડતી જોઈ શકીએ છીએ। પથ્થરની જે રજકણો છે તે કારીગરોના શ્વાસમાં જવાથી લાંબા ગાળે, એટલે કે લાંબા સમયે તેઓને ફેફસાના રોગ થાય છે। ફેફસાના રોગ અથવા સિલિકોસિસ નામનો રોગ થાય છે। વળી પથ્થરની રજકણો આંખમાં પડવાથી આંખને પણ નુકસાન થાય છે। હવે આપણે જોઈશું સંગ્રહાલય। મિત્રો, અહીં તમને જે ચિત્ર દેખાય છે એમાં જે જૂની જૂની વસ્તુઓ છે તેની વિશે જોવાનું છે। મ્યુઝિયમ, સંગ્રહાલય, ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા। જે જૂનાગઢ છે તેની અંદર એક સંગ્રહાલય આવેલું છે, ત્યાં ગયા। ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી, જેવી કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી વગેરે। એટલે કે આ બધી જૂની વસ્તુઓ, એટલે કે ખૂબ જ જૂની વસ્તુઓ જેવી કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત એટલે કે દાગીના, તલવારો, આ બધી જ વસ્તુ ત્યાં મૂકેલી હતી। ત્યારબાદ જુઓ ઝીલ, અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી છે? દીદી, આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ
के ते समय में एटले कि ते समय में एटले कि जूना समय में घणा वर्षों पहला ते समय में लोको केवी रीते रहता हता, तेओ शुं उपयोग में लेता हता अने तेओ केवी रीते वस्तुओं बनावता हता। जो आ बधुं अहीं मूकवामां न आव्युं होत तो ते समय विषे आपणे आटलो बधुं केवी रीते जाणी शक्या होत? जे जूना जमानानी जे वस्तुओ छे ते संग्रहालय छे तेनी अंदर मूकवामां आवे छे। त्यारबाद जुओ के तमारी आसपास तमे केवा प्रकारना घड़ा छे ते जुओ छो, तमारी आसपास तमे केवा प्रकारना घड़ा जुओ छो? तो के अमे अमारी आसपास पितळ, स्टील, तांबा अने माटी छे एना जुदा जुदा घड़ाओ आपणे जोईए छीए। बीजो प्रश्न के तमारा दादा दादी पासेथी जानकारी मेळवो के बीजा केवा प्रकारना घड़ा अने वासणो तेमना समयमां उपयोगमां लेवाता હતા, એટલે કે જ્યારે તમારા દાદા દાદી હતા ત્યારે તે કેવા પ્રકારના ઘડા છે એ ઉપયોગમાં લેતા હતા? તો આપણે જોઈએ, ચાલો જવાબમાં, તો કે પિત્તળ, તાંબા, લોખંડ અને માટીના ઘડા છે તેમજ વાસણો ઉપયોગમાં લેતા હતા। ત્યારબાદ પ્રશ્ન છે કે તમે ક્યારે કોઈ સંગ્રહાલયમાં ગયા છો, એટલે કે તમે કોઈ મ્યુઝિયમની અંદર ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે? સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ છે કે સંગ્રહાલય હોયની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે? ચાલો જવાબ જોઈએ તેનો, કે હા, અમે વડોદરાના સયાજીરાવ ગાયકવાડના સંગ્રહાલયમાં ગયા હતા। આ સંગ્રહાલયની અંદર રાજાઓના કપડાં, તલવાર, ભાલા, બખ્તર, ઢાલ જેવા હથિયાર, વાસણો અને તેઓના જુદા જુદા પ્રસંગોના ચિત્રો, એટલે કે જુદા જુદા ત્યારે જે પ્રસંગ થતા હતા તેના ચિત્રો, આભૂષણો, ઝવેરાત અને પથ્થર પરની કોતરણી વગેરેની વસ્તુઓ છે। સયાજીરાવ ગાયકવાડ છે એનું જે સંગ્રહાલય છે તેની અંદર રાજાઓના કપડાં હતા, તલવાર, ભાલા, બખ્તર, પછી ઢાલ જેવા હથિયાર, વાસણો અને આ બધી વસ્તુઓ ત્યાં હતી। ત્યાર પછી જુઓ, અવલોકન કરો અને લખો। તમારે અવલોકન કરવાનું છે અને લખવાનું છે। તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો છે? જો હા તો તેનું નામ આપો। બરોબર છે? તો કે હા, હું અમદાવાદના અડાલજ વિસ્તારમાં રહું છું, એટલે તમારી રીતે પણ તમે લખી શકો છો, પણ હું અહીં જવાબ આપું છું તે ધ્યાનથી સાંભળો। હું અમદાવાદના અડાલજ વિસ્તારમાં રહું છું। મારા વિસ્તારની નજીકમાં અડાલજની વાવ, વાવ વિશે આપણે ભણી ચૂક્યા છીએ, અડાલજની વાવ નામનું એક જૂનું બે નમૂન સ્થાપત્ય આવેલું છે જેને જોવા માટે ઘણા બધા લોકો આવે છે। ત્યારબાદ જુઓ કે તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો, તે ક્યાં આવેલું છે, તમને કેવું લાગ્યું એ તમને વાર્તા કહે છે, તમે તેના પરથી તે દિવસોના સમય વિશે શું જાણી શક્યા? અહીં પ્રશ્ન આપેલો છે કે તમે કોઈ જૂનું સ્મારક છે એ જોવા ગયા છો, તે ક્યાં આવેલું છે, તમને એ કેવું લાગ્યું? તો ચાલો તેના વિશે આપણે જવાબ જોઈએ કે હા, હું તાજમહેલ જોવા ગયો હતો। તમે જે કંઈ પણ વસ્તુ જોવા ગયા હોય તમે લખી શકો છો, પણ અહીં આપણે જવાબમાં આ જોવાનું છે। તો કે હા, હું તાજમહેલ જોવા ગયો હતો। તાજમહેલ છે આગ્રા શહેરમાં આવેલો છે। તાજમહેલ ક્યાં આવેલો છે? તો કે આગ્રા શહેરમાં આવેલો છે। આરસના તાજમહેલ છે આરસ પહાડનો જે પથ્થર છે તેમાંથી બનાવવામાં આવેલો હતો। તો આરસના સંગે મરમરથી બનેલ તાજમહેલ જાણે કે પોતાની વાર્તા કહેતો હોય તેવો આપણે લાગે છે। તાજમહેલ છે તે મુઘલ બાદશાહ, તાજમહેલ છે તે મુઘલ બાદશાહ શાહજહાં એ પોતાની મુમતાજની યાદમાં બનાવ્યો હતો। તાજમહેલ છે એ જે મુઘલનો બાદશાહ છે શાહજહાં, તેણે તેની પત્ની મુમતાજની યાદમાં બનાવેલો હતો। તે સમયની અંદર યંત્રો ન હોવા છતાં તાજમહેલ બનાવવા વપરાયેલા પથ્થરો ઉપર ચઢાવવા તેને ગોઠવી અદ્ભુત ઇમારત બનાવવી, તેના પર કોતરણી કરવી, આ બધી કળા તે સમયમાં પણ હશે તે જાણી શકાય છે।
जो त्यारे यंत्र हता नहीं तो पण अत्यारे एक एवं मस्त एवं सरस स्मारक छे ते बनी गयु छे। चलो नीचे प्रश्न आपेला छे ते केटली जूनी इमारत छे तमे केवी रीते जाण्यु। जो ते लगभग 400 वर्ष जूनी इमारत छे एवं मैं पुस्तकों में वाँचेलू हतु। एना पछी ते शानी बनेली छे तो ते सफेद आरस पत्थरनी बनेली छे। शूँ तो के ताजमहल। तेनो रंग केवो छे तो ते सफेद रंगनी छे। जूनी इमारतों में कोई खास प्रकार की कोतरणी के भात हती तेने तमारी नोटबुक में दोरो। जुओ जूनी इमारत हती बराबर एमा कोई खास प्रकार की कोतरणी हती तो के हाँ जूनी इमारतों में खास प्रकार की कोतरणी के भात जोवा मळे छे। ताजमहल में पण तेना स्तंभों ताजमहल में पण तेना स्तंभों अने दीवालों पर फूल वेलनी फूल अने वेल जे फूल हो अलग अलग प्रकार थी अने वेलनी खास प्रकार की कोतरणी खास प्रकार की डिजाइन एटले के कोतरणी छे अने भात छे ते जोवा मळी हती। त्यारबादनो प्रश्न छे के पहेलाना दिवसों में त्या कोण रहेतुं हतुं तो जवाब में लखो के पहेलाना ताजमहल ने शाहजहाँए पोतानी पत्नी की याद में बनाव्यो हतो तेथी पहेलाना दिवसों में त्या कोई रहेतुं हतुं नहीं। तेनी पत्नी ना याद में शाहजहाँए आ ताजमहल बनाव्यो छे पण त्या कोई रहेतुं हतुं नहीं। त्यारबाद जो कि त्या केवा प्रकार की प्रवृत्ति करवामां आवती हती तो जवाब में लखो कि त्या ताजमहल छे यादगारी रूपे बंधावेलो होवाथी त्या कोईपण प्रकार की प्रवृत्ति करवामां आवती न हती। तेने जोवा माटे लोको आवता हता त्या कोई प्रवृत्ति थती हती नहीं त्या जोवा माटे लोको आवता हता। हाल पण एटले के अत्यारे पण आगरामां ताजमहल ने जोवा माटे लोको जाय छे। त्यारबाद जो शू लोग हजी पण त्यां रहे छे तो के ना त्यां कोई लोग रहता नथी त्यां छे कोईपण प्रकारनो માણસ છે લોકો છે તે રહેતા નથી। ત્યારબાદ જુઓ તમારું સંગ્રહાલય બનાવો તમારી રીતે તમારે જાતે સંગ્રહાલય બનાવવાનું છે। જો અહીં આપેલું છે આકૃતિ છે એમાં તમે જુઓ આ એક પ્રકારનું સંગ્રહાલય છે। જુઓ રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે। रजनी छे ते केरळना मल्लापुरम जिल्लानी सरकारी शाळामां भणावे छे। तेणे तेना वर्गना बाळको साथे मळीने बधा घरोमांथी मेळवेली घणी जूनी वस्तुओनो संग्रह करी छे एटले के एटले घणी बधी वस्तुओ छे जूनी तेनो संग्रह कर्यो छे एटले के ते भेगा करेला छे। जेवा के चालवा माटे वपराती लाकड़ी ताळा छत्रीओ लाकड़ाना पगरखा एटले के लाकड़ाना चप्पल अने घड़ा वगैरे આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું। પહેલાના જમાનામાં એ વસ્તુ કેવી હતી અને અત્યારે વસ્તુ કેવી દેખાય છે તે પણ તેણે જોયું। રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું। રજની છે અને બાળકો છે એણે પ્રદર્શન ગોઠવ્યું। પ્રદર્શન એટલે કે જોવા માટેનું સ્થળ જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા। તમે પણ તમારી શાળામાં આ કરી શકો છો એટલે કે તમે કોઈપણ જૂની વસ્તુ છે ઘરેથી ભેગી કરીને તમે અહીં સ્કૂલ પર લાવીને અને એક સંગ્રહાલય છે તે બનાવી શકો છો। ચિત્ર જુઓ અને કહો આ ચિત્ર જોવાનું છે અને તમારે કહેવાનું છે। આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે। આ ચિત્ર આશરે એટલે કે લગભગ 500 વર્ષ જૂનું છે। તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે। આગ્રાનો જે કિલ્લો છે તેનું નિર્માણ થતું હોય તેવું લાગે છે। લોકો કેવા પ્રકારના કામ કરે છે કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ કામ કરે છે જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે। ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે છે કે સીધી ઉપર લઈ જવી? શું તમે મશક એટલે કે ચામડીની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો? મશક એટલે કે શું કહેવાય ચામડાની બેગ છે બરાબર એની અંદર પાણી ભરીને પહેલાં લોકો પીતા હતા। તો અહીં ઘણા બધા પ્રશ્ન આપેલા છે એ તમે ધ્યાનથી જુઓ। આ ચિત્રમાં બધી જ વસ્તુઓ આપેલી છે।
અહીં આપણે પ્રશ્ન પૂછેલો છે જુઓ કે લોકો કેવા પ્રકારના કામ કરે છે તો શું કામ કરે છે લોકો તો કે લોકો કિલ્લાના નિર્માણનું કામ કરે છે એટલે કિલ્લો બનાવે છે ત્યારબાદ કેટલા પુરુષો અને કેટલા સ્ત્રીઓ કામ કરે છે તો ટોટલ 20 પુરુષો અને 2 સ્ત્રીઓ કામ કરી રહી છે ત્યારબાદ જુઓ કે કેવી રીતે વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે અને ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે છે કે સીધી ઉપર લઈ જવી તો તેઓ ઢાળના સહારે વિશાળ થાંભલો ઉપર લઈ જાય છે ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી ખૂબ જ સરળ પડે છે ભારે વસ્તુઓ છે તે ઢાળ ઉપરથી લઈ જવી સરળ પડે છે સીધી રીતે વસ્તુઓ ઉપર લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે કે સીધી રીતે વસ્તુઓ લઈ જવી હોય તો મુશ્કેલી પડે જ્યારે ઢાળવાળો વિસ્તાર હોય તો એને ઉપર લઈ જવી સરળ પડે છે એના પછી છે કે શું તમે મશકમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો મશક છે બરાબર એટલે કે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો તો કે હા હું મશકમાં પાણી ભરીને લઈ જતા માણસોને ચિત્રમાં જોઈ શકું છું તો મિત્રો અહીં આપણો જે પાઠ છે તે પૂર્ણ થાય છે આની અંદર આ પાઠની અંદર આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા જોઈ લો જરા સંગીતા વિચારે છે કે જૂની વસ્તુઓ મૂકી સંગ્રહાલય બનાવવાનો કોઈ અર્થ નથી તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય મહત્વના છે જો આમાં એક પ્રશ્ન પૂછેલો છે સંગીતા એવું વિચારે છે કે જૂની વસ્તુઓ છે એ સંગ્રહાલયમાં મૂકી તો એનો કોઈ અર્થ નથી એવું સંગીતા કહે છે તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય મહત્વના છે એટલે કે જે મ્યુઝિયમ છે તે મહત્વના છે તો સંગ્રહાલયમાં જૂની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે સંગ્રહાલય એટલે શું કે જેની અંદર જૂની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો હોય હું સંગીતાને સમજાવીશ કે જૂની વસ્તુઓ પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે હવે જૂની વસ્તુઓ ખૂબ જ ઘણા બધા વર્ષો પહેલાં આ વસ્તુઓ ત્યાં હતી બરાબર તે આપણે ખબર કેમ પડે તો તે વસ્તુને આપણે જ્યારે જોઈએ છીએ સંગ્રહાલયમાં મૂકીને જ્યારે આપણે તેને જોઈએ છીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે આ વસ્તુ છે આ પદાર્થ છે તે આટલી બધી જૂની હશે જેનાથી આપણને તે સમયના લોકોની રહેણી કહેણી સંસ્કૃતિ વિશે પણ આપણે જાણી શકીએ છીએ કે ભીત ઉપર જ્યારે તેમણે ચિત્રો દોરેલા હોય તો ત્યારે આપણને ખબર પડે કે લોકો છે એ કેવા વસ્ત્રો પહેરતા હતા અને કઈ વસ્તુનો ઉપયોગ છે તે કરતા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે જુઓ કે તમારા વિચારે આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું છે તમારા વિચારે તમારે આ પ્રકરણનું નામ કહેવાનું છે શું કામે છે તો કે આ પ્રકરણમાં જવાબ જોઈ લો કે આ પ્રકરણમાં ઐતિહાસિક કિલ્લાઓ ઐતિહાસિક એટલે કે ખૂબ જ જૂના કિલ્લાઓ વિશેની વાર્તા વર્ણવવામાં આવી છે એટલે કે કહેવામાં આવી છે તેથી આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી એવું રાખવામાં આવેલું છે તો અહીં મિત્રો આપણો પાઠ નંબર 10 છે તે પૂર્ણ થાય છે આવતા લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 11 વિશે વાત કરીશું